गुड मॉर्निंग फ्रेंड्स, आज आप धोरण 10 विषय गणित एम स्वाध्याय 3.4 दाखला नंबर 2 एम टेक्स्टबुक में तमे खास रकम जोजो। व्यवहारु दाखला छे एटले रकम में तमारे जोवू पड़शे, खास रकम ध्यान थी जोजो। एनी अंदर आपणने अपूर्णांक शोधवानो कीधो छे। अपूर्णांक शोधवा माटे तमे जाणो छो कि अपूर्णांक एटले अंश अने छेद वडे अपूर्णांक बने, तो आपणे अंश ने धारी लईशु एक्स अने छेद ने धारीशु वाय। एटले मागेल अपूर्णांक आपणने मळशे एक्स अपॉन वाय। એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો, આની અંદર બે શરત આપી હોય, બે શરતને આધારે આપણને બે સમીકરણ મળે। તો પહેલું સમીકરણ માટે પહેલી શરત છે અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં એક બને છે। આ આપણને રકમની અંદર આપી દીધેલી પહેલી શરત છે। એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો, રકમમાં જે શરત આપી છે એમાં આપણને કીધું છે કે અંશમાં એક ઉમેરતા એટલે એક્સ વત્તા એક, અને છેદમાંથી એક બાદ કરતા એટલે છેદ છે વાય, વાયમાંથી એક બાદ કરીએ તો વાય માઇનસ એક, અને તો આપણને એ અપૂર્ણાંકની અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં કિંમત મળે છે એક, એટલે જમણી બાજુ આવી જશે એક। હવે મિત્રો, છેદમાં વાય માઇનસ વન છે, એને જમણી બાજુના એક સાથે ગુણાકારમાં લઈ જઈએ તો અંશ એક્સ પ્લસ વન એમનેમ રહેશે, અને વાય માઇનસ એક ને એક સાથે ગુણીએ તો વાય માઇનસ એક। હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા વાય જમણી બાજુ છે એ પ્લસ છે, ડાબી બાજુ આવે તો માઇનસ એક વાય થઈ જાય, અને ડાબી બાજુમાં પ્લસ એક છે એ જમણી બાજુ જાય તો માઇનસ એક થશે, જમણી બાજુમાં માઇનસ એક તો છે જ, એટલે એક્સ માઇનસ વાય બરાબર માઇનસ એક ને માઇનસ એક એટલે કે માઇનસ બે। આ આપણને મળ્યું સમીકરણ નંબર એક। હવે મિત્રો, આપણને રકમમાં બીજી શરત આપી છે જેને આધારે આપણને બીજું સમીકરણ મળશે। તો રકમમાં જુઓ તમે, ખાસ આપણને આવી શરત આપી છે કે છેદમાં એક ઉમેરતા, શું કહે છે, માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક દ્વિતીયાંશ બને છે। એટલે કે અંશ એક્સ છે એને એમનેમ રાખવાનો છે, અંશ એક્સ એમાં કશું ઉમેરવાનું નથી ને બાદ નથી કરવાનું, પરંતુ છેદ છે એમાં એક ઉમેરવાનો કીધો છે, એટલે છેદ વાય છે એમાં એક ઉમેરીએ તો વાય પ્લસ એક, જમણી બાજુ છે એક દ્વિતીયાંશ, કારણ કે આપણને અતિ સંક્ષિપ્ત રૂપ એક દ્વિતીયાંશ મળે છે એવું કીધું। એટલે હવે મિત્રો ચોકડી ગુણાકાર કરીએ તો બે નો ગુણાકાર એક્સ છોડે તો બે એક્સ, વાય પ્લસ એક નો ગુણાકાર એક સાથે કરીએ તો વાય પ્લસ એક, વાયને ડાબી બાજુ લાવીએ જમણી બાજુથી તો વાય પ્લસ એક એવો થશે માઇનસ વાય, એટલે કે બે એક્સ માઇનસ વાય બરાબર આવશે એક। આને કહીશું સમીકરણ નંબર બે। અને મિત્રો અહીંયા લોપની રીતે આપણે ઉકેલ મેળવવાનો હોવાથી આ જે બંને સમીકરણ છે, આ બંને જે સમીકરણ છે સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે, તો આ બંને સમીકરણમાં તમે જુઓ મિત્રો, મેં પહેલા સમીકરણની નીચે બીજા સમીકરણને ગોઠવી દીધું, અને આ રીતે ગોઠવીએ ત્યારે ધ્યાને રાખવાનું કે એક્સ ચલની નીચે એક્સ ચલ આવવો જોઈએ, વાયની નીચે વાય, અને અચળ પદ નીચે અચળ પદ। પરંતુ મિત્રો બંને સમીકરણમાં વાય કેવો છે, માઇનસ એક, માઇનસ એક વાયનો સહગુણક, એટલે અહીંયા ઉડે નહીં, તો ઉડાડવા માટે આપણે શું કરીશું, માઇનસ વાય ને માઇનસ વાયને ઉડાડવા માટે આપણે નિશાન બધા આખા બીજા સમીકરણના ચિહ્ન બદલીશું, એટલે પ્લસનું શું થશે, માઇનસ, માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ, જેથી કરીને માઇનસ વાય અને પ્લસ વાય ઉડી જશે, એટલે સાદુરૂપ આવશે એક્સ પ્લસ છે, જ્યારે બે એક્સ કેવો છે, માઇનસ, તો બે એક્સ માંથી એક્સ જાય તો માઇનસ એક્સ, અને જમણી બાજુની વાત કરીએ તો માઇનસ બે અને માઇનસ એક એટલે થશે માઇનસ ત્રણ। હવે મિત્રો તમે જોઈ શકો છો એક્સ માઇનસ, ત્રણ પણ માઇનસ, બંને બાજુ માઇનસ હોવાને લીધે, બંને બાજુ માઇનસ હોવાને લીધે માઇનસ દૂર કરી દઈશું, એટલે એક્સની કિંમત આવશે ત્રણ। આ એક્સની કિંમત ત્રણ આપણે સમીકરણ એકમાં મૂકી દઈએ, એક્સ માઇનસ વાય બરાબર માઇનસ બે, એમાં એક્સની જગ્યાએ ત્રણ મૂકી દો, તો એક્સની જગ્યાએ ત્રણ મૂકશો એટલે ત્રણ જમણી બાજુ જશે, તો જમણી બાજુ માઇનસ બે છે, આ ત્રણ જમણી બાજુ જાય તો માઇનસ ત્રણ, એટલે કે માઇનસ બે અને માઇનસ ત્રણ એટલે કે માઇનસ પાંચ, તો આપણને બંને બાજુ માઇનસ હોવાને લીધે માઇનસ ચિહ્ન દૂર થશે, એટલે વાયની કિંમત કેટલી મળશે મિત્રો, પાંચ, અને આ વાયની કિંમત પાંચ, એક્સની કિંમત ત્રણ, એટલે આપણને માગેલ અપૂર્ણાંક મળશે એક્સ અપોન વાય
એટલે કે ત્રણ છેદમાં પાંચ, તો માગેલા પૂર્ણાંક આવ્યો ત્રણ પંચમાંશ. હવે મિત્રો દાખલા નંબર બે જોઈએ કે દાખલા નંબર બે ની અંદર ખાસ મિત્રો રકમમાં ધ્યાનથી જોજો. દાખલા નંબર બે માં આપણને નૂરીની ઉંમર અને સોનુની વર્તમાન ઉંમર શોધવાની કીધી છે. તો આપણે નૂરીની વર્તમાન ઉંમરને એક્સ વર્ષ ધારીશું અને સોનુની વર્તમાન ઉંમરને વાય વર્ષ ધારીશું. હવે મિત્રો આપણને રકમમાં બે શરત આપી દેવામાં આવી છે. એમાં પહેલી શરત છે, એમાં લખ્યું છે કે પાંચ વર્ષ પહેલા, તો પાંચ વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી થશે? તો સ્વાભાવિક છે કે પહેલા આવે એટલે નિશાન કયો આવી જાય? માઇનસ. અને પાંચ વર્ષ પહેલા છે એટલે એક્સ માઇનસ પાંચ. એવી રીતે સોનુની ઉંમર કેટલી આવશે? તો વાય માઇનસ પાંચ વર્ષ, કારણ કે સોનુની વર્તમાન ઉંમર છે વાય વર્ષ, એમાંથી પાંચ બાદ કરીએ તો વાય માઇનસ પાંચ વર્ષ. એટલે મિત્રો રકમની અંદર આપણને કીધું છે કે પાંચ વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા ત્રણ ગણી હતી. એટલે કે અહીંયા જો મેં લખ્યું છે નૂરીની ઉંમર બરાબર ત્રણ કૌંસમાં સોનુની ઉંમર, તો નૂરીની ઉંમર કેટલી છે? એક્સ માઇનસ પાંચ બરાબર ત્રણ. સોનુની ઉંમર કેટલી છે? વાય માઇનસ પાંચ. એટલે ત્રણ ને વાય માઇનસ પાંચ સાથે ગુણી દેવાના, તો ત્રણ વાય ત્રણ પંચા પંદર કેવા આવશે? માઇનસ. હવે મિત્રો જો ત્રણ વાય જમણી બાજુ છે અને ડાબી બાજુ લઈ જઈએ અને ડાબી બાજુના માઇનસ પાંચ ને જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ પાંચ થઈ જાય. એટલે કે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર માઇનસ પંદર અને પ્લસ પાંચ, એનું સાદરૂપ આવશે માઇનસ દસ. એટલે કે સમીકરણ એક મળ્યું, એક્સ માઇનસ ત્રણ વાય બરાબર માઇનસ દસ. હવે મિત્રો રકમમાં આપણને દસ વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા બમણી થશે એવી શરત આપવામાં આવી છે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, દસ વર્ષ પછી, પછી કીધું એટલે પ્લસ થાય, પછીનો મતલબ શું થાય? પ્લસ. એટલે નૂરીની વર્તમાન ઉંમર છે એક્સ વર્ષ અને દસ વર્ષ પછી એની ઉંમર કેટલી થઈ જાય? એક્સ વત્તા દસ વર્ષ. હવે સોનુની ઉંમર, તો સોનુની વર્તમાન ઉંમર છે વાય વર્ષ અને દસ વર્ષ પછી એમાં દસ ઉમેરીએ એટલે વાય વત્તા દસ વર્ષ. હવે આપણને રકમમાં આપી દેવામાં આવ્યું છે કે નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા કેવી છે? બમણી. નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા કેવી છે? બમણી. એટલે નૂરીની ઉંમર કેટલી છે? એક્સ વત્તા દસ બરાબર બે. સોનુની ઉંમર છે વાય વત્તા દસ, એટલે વાય વત્તા દસ જોડે બે ગુણાય એટલે કે બે વાય વત્તા બે દાન વીસ. હવે મિત્રો જમણી બાજુના બે વાય પ્લસ છે અને ડાબી બાજુ લાવીએ તો માઇનસ બે વાય, ડાબી બાજુમાં દસ છે અને જમણી બાજુ લઈ જાઓ તો પ્લસ દસ ના માઇનસ દસ. એટલે કે એક્સ માઇનસ બે વાય બરાબર વીસ માંથી દસ બાદ થાય એટલે કેટલા આવશે? દસ. આને આપણે પરિણામ નંબર બે આપીશું. હવે મિત્રો પરિણામ બે ને પરિણામ એક ની નીચે ગોઠવી દઈએ. એક્સ ચલ નીચે એક્સ ચલ, વાય ચલ ની નીચે વાય ચલ, ને અચળ પદ નીચે અચળ પદ. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા એક્સ નો લોપ કરવો હોય આપણે તો એક્સ નો લોપ કરવા માટે, એક્સ નો લોપ કરવા માટે તમે જોઈ શકો છો મિત્રો એક્સ અહીંયા પ્લસ છે, અહીંયા એક્સ પ્લસ છે, એટલે લોપ કરવા માટે આપણે વિરોધી ચિહ્ન કરવા પડશે. એટલે પ્લસ નું થશે માઇનસ, માઇનસ નું પ્લસ, આ પ્લસ નું માઇનસ, એક્સ એક્સ ઉડી જશે. તો ત્રણ વાય માઇનસ છે, જયારે બે વાય કેવા છે? પ્લસ. તો ત્રણ વાય માંથી બે વાય જાય તો શું આવશે? વાય. અને મોટું કોણ છે? ત્રણ અને બે માં ત્રણ, એટલે ત્રણ ની આગળનું ચિહ્ન માઇનસ, એટલે કે માઇનસ વાય. જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુમાં માઇનસ દસ અને માઇનસ દસ, એટલે કે માઇનસ વીસ. બંને બાજુ માઇનસ ચિહ્ન દૂર થશે એટલે વાય ની કિંમત કેટલી આવશે? વીસ. વાય ની કિંમત કેટલી મળી મિત્રો? વીસ. આ વાય ની કિંમત વીસ આપણે સમીકરણ એક માં મૂકીએ. સમીકરણ એક છે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર માઇનસ દસ, એમાં વાય ની કિંમત વીસ મૂકતા તો વાય ની જગ્યાએ વીસ મૂકી દીધા એટલે વીસ તરી સાહીઠ. સાહીઠ કેવા આવશે? માઇનસ, કારણ કે ત્રણ માઇનસ છે જયારે વીસ પ્લસ છે, એટલે વીસ તરી સાહીઠ માઇનસ. તો માઇનસ સાહીઠ જમણી બાજુ જાય તો કેવા આવશે? પ્લસ સાહીઠ. હવે મિત્રો સાહીઠ પ્લસ દસ માઇનસ, એટલે વિરુદ્ધ ચિહ્નની બાદ બાકી, એટલે એક્સ ની કિંમત કેટલી આવશે? સાહીઠ માંથી દસ બાદ થાય એટલે પચાસ. એટલે મિત્રો તમે જોઈ શકો છો
एक्स एटले शू मली नूरी वर्तमान उमर 50 वर्ष जयरे सोनू नी वर्तमान उमर आवशे 20 वर्ष। हवे मित्र आपणे दाखला नंबर 3 जोईए तो दाखला नंबर 3 नी अंदर आपणने मूल संख्या शोधवानी कीधी छे पण आपणे जाणीए छीए के मूल संख्या एटले एकम अने दशक नो अंक आपणे धारवो पड़े एटले आपणे सौ प्रथम दशक नो अंक एक्स धारी लीधो अने एकम ना अंक ने वाय धारी लीधो। रकम में आपणने पहली शरत आपवामां आवी छे कि अंकोनो सरवाळो 9 छे। अंकोनो सरवाळो केटलो कीधो छे मित्रो 9 एटले के एक्स अने वाय ए अंको छे तो एनो सरवाळो केटलो छे 9 एटले पेलू समीकरण मळशे एक्स वत्ता वाय बराबर 9 जे समीकरण नंबर 1। हवे मित्रो आपणने एवुं कीधुं छे आ अंको छे एकम नो अंक वाय छे ने दशक नो अंक केटलो छे एक्स एटले एनी परथी आपणने मूळ संख्या मळे जे दशक नो अंक होय एने 10 वडे गुणवाना एटले के 10x अने जे एकम नो अंक छे एने 1 जोडे गुणवानुं एटले के खाली वाय 1 गुण्या वाय एटले वाय एटले मूळ संख्या मळशे 10x वत्ता वाय। हवे मित्रो जुओ अंकोनी अदला बदली करो एटले नवी संख्या मळे तो अंकोनी अदला बदली करवाथी जे एक्स नो सहगुणक 10 छे एटले के दशक नो अंक जे एक्स धारे तो ए हवे एकम नो अंक बनी जशे एटले एनी जोड़े एक गुणाय अने जे एकम नो अंक वाय लीधो तो एनी जोड़े ए हवे दशक नो अंक बनशे एटले एनी साथे 10 गुणाशे एटले के 10y एटले आपणने नवी संख्या मळी एक्स वत्ता 10y। नवी संख्या कई मळी मित्रो? नवी संख्या कई मळी? एक्स वत्ता 10y। हवे रकमनी अंदर आपणने एवुं कहेवामां आव्युं छे કે મૂળ સંખ્યાને 9 વડે ગુણો, મૂળ સંખ્યાના 9 ગણા એ નવી સંખ્યાના બમણા જેટલા થાય છે। શું કીધું છે મિત્રો રકમમાં? મૂળ સંખ્યાના 9 ગણા એ નવી સંખ્યાના બમણા છે। એટલે મેં અહીંયા લખ્યું છે કે મૂળ સંખ્યા કૌંસમાં અને 9 લખ્યા 12, નવી સંખ્યા કૌંસમાં અને 2 લખ્યા 12। એટલે મૂળ સંખ્યા કેટલી મળી? ઉપર આપણને 10x વત્તા વાય એ અહીંયા એપ્લાય કરી જોઈ લો। હવે નવી સંખ્યા મળી હતી એક્સ વત્તા 10y એ અહીંયા લખવાની। હવે તમે જોઈ શકો છો મિત્રો કે આ 9 કૌંસમાં રહેલા 10x વત્તા વાય સાથે ગુણાશે એટલે કે 9 દાનને એક્સ, 9 ને વાય સાથે ગુણો તો 9y, એ રીતે 2 ને એક્સ જોડે ગુણો તો 2x, 2 ને 10y જોડે ગુણો તો 2 દાન 20y। હવે મિત્રો ધ્યાનથી જુઓ, 9x એમ 9, 2x ડાબી બાજુ આવે તો માઇનસ 2x, પછી રકમમાં 9y પ્લસ છે અને 20y જે પ્લસ છે ડાબી બાજુ આવે તો માઇનસ 20y અને જમણી બાજુ કશું જ નહીં વધે એટલે કે 0। હવે આનું સાદરૂપ આપીએ તો 9x માંથી 2x બાદ થાય તો 88x અને આની વાત કરીએ તો 20y કેવા છે? માઇનસ। જ્યારે y કેવા છે? આ 9y એટલે પ્લસ, તો 20y માંથી 9y જાય તો 11y અને 20 મોટા હોવાને લીધે માઇનસ નિશાન, માઇનસ 11y, જમણી બાજુનું 0 એમ નમ। આને સમીકરણ નંબર 2 આપીએ। હવે મિત્રો ધ્યાનથી જુઓ, સમીકરણ 1 આપણી પાસે હતું એક્સ વત્તા વાય બરાબર 9 અને સમીકરણ 2 છે 88x માઇનસ 11y બરાબર 0, એને સમીકરણ 2 કીધું એટલે સમીકરણ 1 ને 11 વડે ગુણીએ તો સમીકરણ 1 ને 11 વડે ગુણવાથી હવે જુઓ 11x વત્તા 11y બરાબર 99 થશે અને બીજું સમીકરણ છે 88x માઇનસ 11y બરાબર 0। હવે 11y પ્લસ માઇનસ 0 થઈ જશે એટલે સાદરૂપ આપીએ તો 11x અને 88x નો સરવાળો આવશે 99x અને 99માં 0 ઉમેરો તો 99, એટલે x નો સહગુણક જે 99 છે એ આ 99ની છેદમાં આવશે એટલે 99 એકા 99, તો એક્સની કિંમત આવી 1, આ એક્સની કિંમત 1 મળી એને આપણે સમીકરણ પહેલું જે હતું એક્સ વત્તા વાય બરાબર 9 એમાં મૂકી દઈએ તો એક્સની જગ્યાએ 1 મૂકો, આ 1 જમણી બાજુ જાય તો પ્લસ 1 નું શું થઈ જશે? માઇનસ 1, એટલે કે વાયની કિંમત આવશે 9 માઇનસ 1 એટલે કે 8। એટલે આની પરથી આપણને મિત્રો મૂળ સંખ્યા મળે કે મૂળ સંખ્યા આવશે 10x વત્તા વાય, એક્સની જગ્યાએ 1 મૂકો તો 10 એકા 10 અને વત્તા 8 તો 10 ને 8 કેટલા થશે? 18। એટલે આ રીતે મિત્રો આપણને મૂળ સંખ્યા 18 મળી। આજે જે 3 દાખલા આપણે ગણાવ્યા
એ ત્રણ દાખલા તમારે હોમવર્કમાં ગણજો, એક વખત જોઈને ગણવા, એક વખત મોઢે ગણવાના અને એની પ્રેક્ટિસ કરજો. ન ખબર પડે તો આપણે જયારે રૂબરૂ મળીશું ત્યારે ફરીવાર એની ચર્ચા કરીશું. થેન્ક યુ.